સુરતમાં નદીમાં કેમિકલ યુક્ત પાણીના કારણે માછલીઓના મોત થયા છે ત્યારે આ અંગે જાંગીરપુરા મુકામે આવેલ રાંદેર ઇન્ટરવેલ ખાતે ખારવા સમાજના માછીમાર ભાઈઓ સાથે ખારવા સમાજના આગેવાન અને કોર્પોરેટર કુણાલભાઈ સિરરે મુલાકાત લીધી આ અંગે કલેક્ટર જીપીસીબી તેમજ ધારાસભ્ય સાંસદોને ફરિયાદ કરાશે તેવું વોર્ડ નંબર 9ના કોર્પોરેટર કુણાલ સેલરે જણાવ્યું હતું સુરતમાં નદીમાં કેમિકલ યુક્ત પાણીના મામલે માછલીઓના મોત થયા છે આ અંગે કેમિકલ વોર્ડ નંબર 9ના કોર્પોરેટર કુણાલ સેલરે જણાવ્યું હતું કે છેલ્લા 4 દિવસથી નદીમાં કેમિકલ યુક્ત પાણી આવતું હોવાની ફરિયાદ મળી હતી અહીં ભેગા થયા છે કેમિકલ પાણીના કારણે હજારો માછલીઓના મોત થયા છે જેથી રાંદેરના ખારવા સમાજના લોકોને આર્થિક નુકસાની થઈ છે આ બાબતે કલેક્ટર જીપીસીબી ધારાસભ્ય સાંસદોને ફરિયાદ કરાશે આ માત્ર આવકની સમસ્યા નથી આ લોકોના પીવાના પાણીનો પણ મુદ્દો છે ખાસ તપાસનો વિષય એ છે કે તાપીમાં પાણી કોણે છોડ્યું તે અંગે તપાસ કરવા માટેનો છે કૃણાલ સેલર વોર્ડ નંબર 9 કોર્પોરેટર કઈ જગ્યા પર શું કામ માટે આવું થયું હાલમાં અમે રાંદેર જાંગીપુરા ખાતે આવેલી ઇન્ટેકવેલ ખાતે ભેગા થયા છીએ જેમાં ઘણા છેલ્લા 3-4 દિવસથી કેમિકલયુક્ત પાણી આવવાની ફરિયાદ આવી છે કેમિકલની ભેળસેળની જેના કારણે હજારો માછલીઓના મૃત્યુ થયા છે જેના કારણે આશરે રાંદેરના ખારવા સમાજના ખલાઈ સમાજના અંદાજિત 500 જેટલા પરિવારોને મોટી આર્થિક નુકસાન થઈ છે જેના માટે એક આ ચર્ચાનો વિષય છે એના માટે અમે અહીંયા ભેગા થયા છે શું કહે છે તમે આ બાબતે અમે કલેક્ટર સાહેબશ્રી કમિશનર સાહેબશ્રી સાંસદશ્રીઓને ધારાસભ્યશ્રીઓને રજૂઆત કરવાના છે જીપીસીબીમાં કચેરીમાં પણ ફરિયાદ કરવાના છે કારણ કે આ માત્ર ને માત્ર ખલાસીઓનો પ્રોબ્લેમ નથી સમસ્યા નથી એમની સમસ્યા આવક માટેની છે પરંતુ આ સુરત શહેરને પીવાના પાણીની અંગે બી સમસ્યા છે જે રીતે માછલીઓના મૃત્યુ થયા છે તો શું ખબર એ માણસોને હાનિકારક થતું હોય એ પણ એ ચર્ચાનો વિષય છે તપાસનો વિષય છે અને ખાસ તપાસનો વિષય એ છે કે આ કેમિકલ કોની દોરવણી હેઠળ કોની છત્રછાયા હેઠળ તાપી માતામાં પાણીમાં છોડવામાં આવ્યું છે તે એક તપાસનો વિષય છે જે ભવિષ્યમાં હવે ન થાય તેની તકેદારી રાખવાનો વિષય છે આપણે ખલાસી લોકોમાં ખારવા સમાજના લોકો અનેક પણ ધંધો ચાલે છે બેરોજગારી આપણે એકદમ બેરોજગારી થઈ ગયેલા છે અને રોજી રોટલી બી આની અંદરથી મળે છે અમને ને આની પણ આની અંદર ધંધો કરીને અમે ખાઈ બી છે આ બધા પબ્લિક આની પણ ને અમે કોઈ બીજો કોઈ ધંધો છે નથી અમારો આ વસ્તુ હવે આ કેમિકલ છોડી આવ્યું છે પાણી છોડ્યું છે હવે એનું કંઈ નિકાલ તાત્કાલિક થઈ જાય અમને એની વિનંતી